આજે વહેલી સવારે જેતપુરના અમરનગર રોડ પર રહેતા ચંદુ મકવાણા નામનો યુવક શમશાનમાં આવેલ મંદિરમાં ફૂલ ચડાવીને બહાર આવતો હતો ત્યારે ત્રણ શખ્સોએ સ્કોર્પિયો ગાડીમાં આવી તેની ઉપર તલવાર અને ધોકાથી તૂટી પડ્યા હતા અને મારવાનું શરૂ કર્યું હતું જેમાં જૂનાગઢના રહેવાસી મહીપત બસિયા અને કુલદીપ લાલુ અને રણો કાઠી આ ત્રણ શખ્સો હથિયારો સાથે તૂટી પડ્યા હતા જેમાં તલવાર ગુપ્તીથી હુમલો કર્યો હતો ચંદુભાઈને આ હુમલા પાછળ ભૂતકાળના મારામારીનો બનાવ હોય તેનો બદલો લેવા માટે હુમલો કર્યાનું જણાવેલ હતું ચંદુભાઈ ઉપર ભૂતકાળમાં હુમલાખોરના મામાએ હુમલો કરેલ અને તે બારાનો કેસ હજુ ચાલુ હોય તે હિસાબે હુમલોખોર ગુસ્સામાં હોય ચંદુબાઈ ચંદુભાઈ ઉપર હુમલો કરી હતો અને મારતા મારતા તેઓ કેસ પાછો ખેંચી લેવાનું કહ્યું હતું બે મહિના પહેલા જ આજ લોકો ચંદુભાઈની અમરનગર રોડ ઉપર આવેલ ઓફિસ પાસે સ્કોર્પિયો લઈને હુમલો કરવા આવેલ હતા જે બાબતે તે પોલીસે હજુ કોઈ પગલાં લીધા ન હોય નું પણ જણાવેલ હતું મારું નામ ચંદુભાઈ ભૂપલભાઈ મકવાના હું શમશાને કાયમ પગે લાગવા જાઉં છું હું શમશાને જ્યાં પગે લાગવા ગયો ને ના મારી ઉપર ત્રણ ત્રણ જણાએ હુમલો કરો હું મને ખબર હતી ને છાણા મના ત્રણ જણા આવી ગયા કુલદીપભાઈ લાલુ રણો કાઠી મહીપટ બસ્યા જૂનાગઢ રહો માટી ઉપર આવીને તલવારું ધોકાન પાય પે સીધી છરીઓને તલવારો મારી દીધી હાથમાં માને તલવાર મારી દીધી પગમાં રાણાએ ગુપ્ટી મારી દીધી પછી જાતે એક મહી પણ પછી ફાયરિંગ કર્યું કે જેને લાગજે કે આ તો મારો માન નાખીશ કે મારા મામાનો કેસ છે ને જૂનો એ પાછો ખેંચી રહે છે એમાં તારે મારી નાખવામાં આવશે મને જાનતી મારી નાખો ધમકી આપીને ગયો છે ભાઈ પણ બસ ત્યાં જૂના ગઢ હલો એક ચોપન નંબર નો કોપીઓ આવ્યા હતા ને એક ચોપન નંબર નો બુલેટ હતું કોપીઓમાં માણા કોણ હતું ખબર નહીં ચાલુ કોપિયો હંતા રાખ્યો હતો ને મને ખબર હતી ને સીધો આવીને મને તલવાર જ મારતી રહી કુલદીપભાઈ હાથ ઉપર હાથ ઉપર તલવાર મારી પડી ગયો પછી વના કરીને હતા ને રણો એ હમણાં સીધી પગમાં ગુપ્યું માટી હતી બે પગમાં ગુપ્ય માટી હતી ભાઈ મહીપટ બસ્યા હતા ને પાઇપ રોખંડ નો હાથમાં હતો મહીપટ બસ્યા પાઇપ મારવા પડ્યો પાઇપ મારીને પછી બંદૂક કાઢી કારણ કે તેને લાગજ કે એ મારા મામાનો કેસ પાછો જૂની કે કેસ પાછો મારા મામાનો મારા દીપેશ મારો દોસ્તાર છે એ કેસ પાછો આ તો આમ ફાયરિંગ કરું તારી ગાડી ઉપર ફાયરિંગ થાય એને ફાયરિંગ કર્યું માણસો બધું ભેગું થયું હતું તો એ ભાગવા આપણે ભાગી ગયા સીધા હોય એની ઉપર ત્રણસો હાથ નો જૂનો કેસ છે મને મારા મારીનો

કેટલીક વાર હુમલો કરેલો હુમલા મળી પર બીજી વાર કરેલો છે પેલી વાર મને હુમલો કરો અમરનગર રોડ ઉપર ના અમરનગર રોડ ઉપર આવ્યા હતા કોપિયામાં એક્યાસી લાલુ દીપેશભાઈ દીપેશ પછી પકો ને પ્રતાપભાઈ કે ચારે એમને હુમલા મારી પર કર્યો ના મને કાયર કરીને ફેંકીને ભાગી ગયા હતા આ કુલદીપભાઈના કાકા થાય છે ખોરુભાઈ ને મહીપતભાઈના મામા થઈ છે એની બાબતમાં મને પાછો મારી પર હુમલો કરો મહીપરભાઈ

એમને હે ત્રણ ચાર લો ત્રણ લોકો હે માર્યો એમને અને એમાં પાઇપ હતો તલવાર હતો એ કૂપતી હતી વિક્ટિમને બંને પગમાં ફ્રેક્ચર છે અને હાથમાં પણ કલાઈને પાસે અને અંગૂઠામાં ફ્રેક્ચર છે અને અત્યારે ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને એમાં જો ત્રણ આરોપીના જો નામ બતાવ્યા એમાં એક મહિપત બસિયા કરેન છે જૂનાગઢનો કુલદીપ લાલુ અને ર રણજીત રાણો કાઠી

એને બાબતમાં કોઈ અદાવત હતી તો એમની પ્રાથમિક તૌર પર જો વ્યક્તિમ બોલે તો એને બાબત જો હે હોઈ શકે પણ અત્યારે તપાસ ચાલુ છે જો કોઈ વસ્તુ હોય તો પછી નીકળી જાય એમના ફાયરિંગ કરવાની એક વાત આવેલી હતી કે જે છે મારી ફાયરિંગ પણ કરવામાં કશું છે નહીં ફાયરિંગની એમાં કોઈ થઈ નથી અને એમાં પણ તપાસ કરી ત્યાં તો એવી કોઈ વસ્તુ મળી નથી જેતપુર શહેરમાં બની રહેલ ઘટનાને પગલે શહેર ઉપર પોલીસની કાયદો અને વ્યવસ્થાની પકડ છૂટી ગઈ લાગે છે જે જોતાં ગુનાખોરીની મોટી ઘટના ન બને તે માટે પોલીસ યોગ્ય કાર્યવાહી કરી રહી છે સુરેશ ભાલિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર